બાળ મિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિષય ગુજરાતી, ધોરણ બીજું, પાઠ 13-19. તો બાળકો, પાઠ તેરનું નામ છે શબ્દો ગોઠવી વાક્ય ફરીથી લખો. અહીંયા છે ને આડાઅવળા આપણને શબ્દો આપેલા છે, એને ક્રમમાં વ્યવસ્થિત ગોઠવી અને એક વાક્ય અર્થપૂર્ણ રીતે બનાવવાનું છે કે જેનો અર્થ નીકળતો હોય. જેમ કે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો, તો એનું મેં બનાવ્યું છે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. પછી છે દરરોજ જેવી જામી હતી ભીડ બજારમાં, તો બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. પાણી શોધવા ફરતો હતો આમ તેમ એક તરસ્યો કાગડો, તો એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો. પછી દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા, તો હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. આ ચાર વાક્ય આવી રીતના લખવાના છે. પાંચ ડગલા હાથ મૂકી ચાલો કમર પર, તો પાંચ ડગલા છે એ વચ્ચે આવશે, કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો. સસલો ભાગી ગયો જોઈને સિંહને, તો સિંહને જોઈને સસલો ભાગી ગયો. છે મોબાઈલ હાથમાં મારા, મારા હાથમાં મોબાઈલ છે. તો બાળકો, પાઠ 14 છે રંગ પૂરો ખૂટતા શબ્દો લખો. તો પહેલાં તો આ ચિત્ર છે આપણા દેશના રાષ્ટ્રધ્વજનું છે, એમાં મેં પૂરે અને એ રીતના કેસરી, સફેદ, લીલો અને પછી મનપસંદ જેવા બીજા રંગો છે એ તમારે પણ એવી રીતના પૂરવાના. પણ કેસરી, સફેદ, લીલો એ જેમ છે એમ જ, એની પોઝિશન ચેન્જ કરવાની નહીં, એ તમારે સેમ ટુ સેમ રંગ પૂરવાના રહેશે. તો બાળકો, હવે છે બાજુના પેજ ઉપર, 19 નંબરના પેજ ઉપર રાષ્ટ્રગીત. બરાબર, કયું છે? જનગણ મનવાળું, એ આપણું રાષ્ટ્રગીત છે. એમાં અમુક અક્ષર ખૂટે છે, એની ખાલી જગ્યા છે. એમાં પહેલી ખાલી જગ્યામાં લખો જનગણ, પછી આવશે મન. જનગણ મન અધિનાયક જય હે. પછી બીજી ખાલી જગ્યામાં મરાઠા, ત્રીજીમાં બંગ, ચોથીમાં હિમાચલ, પછી તરંગ અને છેલ્લે તવ શુભવાળીમાં આશીષ. બરાબર, આટલું લખી લ્યો. ચલો, તો પછી ગાહે તવવાળી ખાલી જગ્યા છે, એમાં લખો જય ગાથા. પછી મંગલદાયક અને એના પછીની ખાલી જગ્યામાં લખો ભાગ્ય વિધાતા અને છેલ્લી ખાલી જગ્યામાં જય 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 હે. બરાબર, આટલી ખાલી જગ્યા લખી લેશો એટલે આપણો 14મો પાઠ અહીંયા કમ્પ્લીટ. હવે આગળ 15મો પાઠ ભણશું. તો બાળકો, 15મા પાઠનું નામ છે દુકાનના બોર્ડ પરથી વિગતો લખો. અહીંયા પણ એક ચિત્ર છે, એમાં દુકાનનું બોર્ડ છે. શેનું બોર્ડ છે? દુકાનનું. બરાબર, એ દુકાન શેની છે? સ્વીટ માર્ટ, એટલે જ્યાં સ્વીટ મળતી હોય, મીઠાઈઓ મળતી હોય. શું નામ છે દુકાનનું? ગોકુળ સ્વીટ માર્ટ. હવે ત્યાં નીચે શું લખ્યું છે? પેંડા, જલેબી, કાજુકતરી, બરફી, બુંદીના લાડુ, માવો, મથુરા પેંડા, મોહનથાળ, મોતીચૂર લાડુ, રસગુલ્લા, શ્રીખંડ, કાજુકતરી. મોઢામાં પાણી આવી ગયું ને બાળકો. તો આ બધી મીઠાઈઓ કોને કોને ભાવે? બધાને ભાવે. બરાબર, તો હવે અહીંયા લખ્યું છે એટલે એનો શું મતલબ થયો કે આ દુકાનમાં આ બધી મીઠાઈઓ મળે છે. પછી બહારના ઓર્ડર લેવામાં આવશે, પછી સંપર્ક રાધેશ્યામ મીઠાઈવાળાને, એની નીચેના મોબાઈલ નંબર લખેલા છે. હવે એમાં છે શું મળશે, ઉપરના બોર્ડ ઉપરથી આપણે જવાબ લખવાના. તો પહેલાં તો બધી સ્વીટ છે, પેંડા, કાજુકતરી, બુંદીના લાડુ, જેવી રીતના મેં બધી મીઠાઈના નામ અહીંયા લખ્યા છે, કેમ કે એ દુકાનમાં બધું મળે છે એટલી મીઠાઈના નામ અહીંયા લખ્યા છે, એટલે મેં અહીંયા લખી નાખ્યા. બરાબર, તમે પણ એવી રીતના લખી નાખો. મેં લખ્યા એવી જ રીતના લખવા જરૂરી નથી, આડાઅવળા ચાલશે. પછી દુકાનદારનું નામ, એટલે શું નામ છે એનું? રાધેશ્યામ મીઠાઈવાળાને, એના મોબાઈલ નંબર નીચે લખી નાખો. પાઠ 16 વધારાના અક્ષરો દૂર કરી વાક્ય ફરીથી લખો. અહીંયા આપણને અમુક વાક્ય આપ્યા છે, એમાં એક્સ્ટ્રા વર્ડ્સ છે એડ કરેલા છે. દાખલા તરીકે પહેલું છે આ આ આ મારા આ દાદા આ છે, એટલે આ છે એ ઘણી બધી વાર એક્સ્ટ્રા લખ્યો છે જેની કોઈ જરૂર જ નથી. બરાબર, એટલે એક્સ્ટ્રા શબ્દોને હટાડીને એક સરસ અર્થપૂર્ણ વાક્ય કાઢવાનું રહેશે આપણે. તો એમાં લખો આ મારા દાદા છે. પછી બીજામાં લખો પંખીઓ આકાશમાં ઉડે છે. હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ, કાગડાએ નીચેથી કાકરા વીણ્યા. બરાબર, જે એક્સ્ટ્રા વર્ડ હતા એ હટાડીને મેં વાક્ય લખ્યા છે, તમે પણ લખી નાખો. પ્ર જંગલનો પ્ર રાજા, પ્ર સિંહ પ્ર હતો, તો પ્ર હટાડી દેવાનો, જંગલનો રાજા સિંહ હતો. હું બીજા ધોરણમાં ભણું છું અને 7મું વાક્ય, હું બાળકોની સાથે લડાઈ કરતો નથી. બરાબર, આટલા વાક્ય મેં છે એ શબ્દો હટાડીને જ લખ્યા છે, એટલે તમારે પણ એ રીતના જ લખવાના રહેશે. અહીં આપણો 16મો પાઠ પણ પૂરો. હવે 17મો પાઠ. 17મો પાઠ છે બાળકો ગીત પરથી વિગતો ભરો. પહેલાં તો આપણને આ સુંદર મજાનું ગીત છે આપણે ગાઈએ. જામ્યો કારીગરનો મેળો,
ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? એક કારીગરો બધા હોય એનો મેળો જામ્યો છે, એમાં બધાય જાત જાતના કારીગરો આવ્યા છે. પહેલો તો ચાકડો અને ટોપલું એ સાધન છે કોના છે? કુંભારભાઈ. એટલે કુંભારભાઈ લઈને આવ્યા અને એ શું કુંભારભાઈ શું કરે, માટીમાંથી સરસ મજાનું માટલું બનાવે. પછી બીજું છે લેલુ ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, કડિયા છે લેલુ અને ઓળંબો લઈને આવ્યા, ઈંટમાંથી ચણી ચણી અને સુંદર મજાનો મહેલ બનાવે છે. કોણ બનાવે? કડિયાભાઈ. કરવત વાસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ, લાકડકામ કરીને એ તો રંગ ચડાવે કેવો? કરવત વાસલો અને વીંધણું લઈને કોણ આવ્યા છે? સુથારભાઈ, બરાબર. અને લાકડકામ કરી, લાકડાનું કામ કરી અને કેવો સરસ મજાનો રંગ ચડાવે છે. સેને ચડાવે છે? એના લાકડકામને, બરાબર. પછી એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો? એરણ અને ધમણ લઈને કોણ આવ્યા? લુહારભાઈ. અને એને શું બનાવ્યું છે? લોઢું ટીપી અને મસ્ત મજાનો પલંગ બનાવ્યો છે. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજી, દરજી છે એ શું લઈને આવ્યા? સોય અને ટેપ અને સંચો. કાપડ કાપી અને શું બનાવ્યું? અને સરસ મજાનું કોટ બનાવ્યું, સૂટ બનાવ્યું, બરાબર. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, રાપી અને પાલીશ જોઈ ને બૂટને પોલીશ કરી અને હા એ લઈને કોણ આવ્યું? મોચીભાઈ. ચામડું કાપીને સરસ મજાના બૂટ બનાવે છે. તો સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો? સાબુ ઇસ્ત્રી પાવડર એવું બધું લઈને આવ્યા, કપડાં ચોખ્ખા કરી અને ઇસ્ત્રી કરીને મસ્ત મજાનો વટ પાડી દે. આપણે સરસ મજાના ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીએ ચોખ્ખા ચોખ્ખા તો આપણો વટ પડી જાય ને, એ કોણ પાડે? ધોબીભાઈ. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાણંદભાઈ, વાણંદભાઈ શું લઈને આવ્યા? અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો આવું બધું લઈને આવ્યા. ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે, એમ કે આ વાળમાં ફુવારો છાંટે અને પછી આપણા વાળ કાપી દે, મસ્ત મજાના સેટ કરી દે અને આપણો વટ એટલે મસ્ત મજાના બનાવી દઈએ. હવે બાળકો, જે કવિતા આપણને ગીત ગાઈને આપણે સમજ્યા, હવે એનામાંથી આપણે આ વિગતો ભરવાની કે પેલું છે કુંભાર, એ એક વ્યવસાયકાર છે. શું લાવ્યા? તો કે ચાકડો અને ટોપલો. એમાંથી એને શું બનાવ્યું હતું? કે માટીમાંથી માટલીનો ઘાટ બનાવે છે. પછી બીજું કડિયો શું લાવ્યો? તો કે લેલું અને ઓળંબો. શું બનાવ્યું? તો કે ઈંટમાંથી મસ્ત મજાનો મહેલ બનાવ્યો. પછી સુતાર, તો શું લાવ્યા? કરવત વાસલો ને વીંધણું. એમાંથી શું કર્યું? એને લાકડકામ કરીને રંગ ચડાવે છે. પછી લુહાર એરણ અને ધમણ લાવ્યા. શું બનાવ્યું હતું? કે લોઢું ટીપી પલંગ બનાવે છે. હવે દરજીભાઈ, તો શું લઈ આવ્યા? સોય ટેપ અને સંચો. એને શું બનાવ્યું હતું? કે કાપડ કાપી અને મસ્ત મજાનો કોટ બનાવ્યો. પછી મોચીભાઈ શું લઈ આવ્યા? રાંપી અને પાલીશ. એને શું કર્યું હતું? કે ચામડું કાપીને બૂટ બનાવે છે. પછી ધોબીભાઈ શું લઈ આવ્યા? સાબુ પાવડર અને ઇસ્ત્રી. પછી એને શું કર્યું હતું? કે કપડાં ચોખ્ખા કરી અને ઇસ્ત્રી કરી આપે છે. પછી વાણંદભાઈ શું લઈને આવ્યા હતા? અસ્ત્રો કાતર દર્પણ અને કાસ્કો. એને એ આપણને શું કરી દઈએ? તો કે ફુવારો છાંટી બાલ કાપીને આપે છે, આપણને હેર સેટ કરી દે, બરાબર ને. હવે પાઠ 19, સમાન અર્થ ધરાવતું વાક્ય શોધો. હવે એક આપણને બે વાક્ય આપ્યા છે અને નીચે એનું એક વાક્ય આપ્યું કે જેનો અર્થ સરખો થતો હોય ને એ વાક્ય આપણે શોધીને લખવાનું છે. તો પેલું છે ઝાડ પરથી પટક્યા, તો એનો સમાન અર્થવાળું વાક્ય કયું નીકળશે? તો કે ઝાડ પરથી નીચે પડ્યા, તો એ આપણે લખવાનું જ્યાં ઉત્તર લખ્યો છે ને ત્યાં. પછી બીજું ઝાડ હિલોડા લેવા લાગ્યું, તો એનું સમાન અર્થવાળું કયું આવશે? ઝાડ આમ તેમ હલવા લાગ્યું, જે મેં લખ્યું છે ને એ જ લીટીમાં તમારે લખવાનું રહેશે. હવે ત્રીજું છે ભીમ બહુ બળ્યો હતો, તો એનો અર્થ શું થશે? કે ભીમ બહુ શક્તિશાળી હતો, બરાબર, તો એ લખવાનું. પછી ચોથું એનો ફેરો ફોગટ જશે, તો એનો અર્થ શું થશે? કે એનો ફેરો નકામો જશે. પછી પાંચમું ભીમને એક યુક્તિ યાદ આવી, તો એનો અર્થ થશે ભીમને એક યુક્તિ સૂઝી. અહીંયા આપણો 18મો પાઠ પણ કમ્પ્લીટ. હવે એક 19મો પાઠ. હવે પાઠ 19, ખાલી જગ્યા પૂરો. સેના વડે પૂરવાની છે? તો નો ની નું ના ને અથવા ના વડે આ બધી ખાલી જગ્યા પૂરવાની. કે સેમાં શું આવે? તો પહેલીમાં ના આવશે, દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. બીજીમાં ને, ત્રીજીમાં નું અને ચોથીમાં નો અને